वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते बन्दव गुरुपदकञ्जकृपा મહાનોહતમ કું જા સુબચન રવિ કરની કરન જા સુબચન રવિ કરની કરન બધા ને જયસિયારામ પ્રણામ આજે તો બધા બાળ ગોપાળ ઘણા છે બધા જયસી આ રામ બધા ને કઈ વખતે જોતા હતા કે કોને કોને ન ભૂલવું આપણે યાદ કોને રાખવા કોને આપણે ભૂલવા નહીં બાપુએ કીધું કે મા બાપને ભૂલવા નહીં જન્મભૂમિને ભૂલવી નહીં આપણા સદગુરુને ભૂલવા નહીં આપણા શુભેચ્છ સુહદ મિત્રો હોય એમને ભૂલવા નહીં આપણી પર કોઈ કરેલા ઉપકાર હોય એ ઉપકારને ભૂલવા નહીં આપણે ઈશ્વરના અંશ છીએ એ આપણે ભૂલવું નહીં આપણી ઉન્નતિમાં આપણા વિકાસમાં આપણી પ્રગતિમાં કોઈ કોઈક નિમિત થયું હોય એ વ્યક્તિને અથવા તો એનો એને એ ઘટનાને ભૂલવું નહીં અને છેલ્લે બાપુએ કીધું કે હરિનામ આ બધું કદાચ ભૂલી જવાય તો આમ ના ભૂલવું જોઈએ પણ ન ભૂલાય તો એટલીસ્ટ હરિનામ તો યાદ રાખવાનું બસ

એવી રીતે એમ કે આપણા કામ ક્રોધ લોભ બધા વિકારો છે એને આ રામચરિત જો આપણે એને એનું એનું પઠન કરીએ એનો પાઠ કરીએ તો એ આપણા બધા કામ ક્રોધરૂપી હાથીઓને એમ કે એનો ભગાડી મૂકે દૂર કરી મૂકે નાશ કરી શકે અતિથી પણ છે પૂજ્ય પણ છે પ્રિયતમ પણ છે અને કામદ ઘન દારિદ દવારી કે દરિદ્ર રૂપી અગ્નિ માટે એનું આ રામચરિત એ કામદઘન એટલે કે એટલે કે વાદળ વરસાદ થઈ અને એને આપણી દરિદ્રતાને ખાલી પૈસાની નહીં દરેક જાતની દરિદ્રતાને રામના ના ચરિત્ર આપણા મટાડી શકે અને શિવ શિવજીની ચર્ચા કરતા બાપુએ કીધું શિવજી માટે તો આ બધું જ છે અતિથિ પૂજ્ય પ્રિયતમ બધું છે એમ કે કે એનો આ પણ આ બધું હોવા છતાંય

એટલે મે આગળ કીધું કે રામ નામ પકડી લો હરીનું નામ જે હરિનું હોય તો શિવજીએ રામ નામ પકડ્યું નરસિંહ મહેતાએ કરતાર પકડી મીરાએ ઘુંઘરું પકડી લીધા ચૈતન્ય એ હરિબોલ પકડી લીધું કોઈ કે ભક્તિ પકડી કોઈ કે જ્ઞાન પકડ્યું કોઈ કે કર્મયોગ પકડ્યો મેં મારા સદગુરુને પકડ્યા મારા પકડ્યા હવે તમે કઈ પકડી પકડવું હોય આટલી બધી તમને એનું કીધું કે આને આ પકડ્યું આને આ પકડ્યું આને આ પકડ્યું પણ એક વસ્તુ પકડી લો કારણ કે એક વસ્તુ આપણે જો પકડી રાખીએ તો આપણને ધીરે ધીરે બધામાં પ્રવેશ કરાવે ઈનો પણ બધું પકડવા જઈએ બધું પકડવા જઈએ એક સાથે તો એક ના પકડે એકને પકડવું તો સહેલું કારણ કે એકને પકડવું છે પણ બધું પકડવા જઈએ પણ આપણે થાય છે શું કે આપણે બધું પકડવા જઈએ છીએ તેમાં આપણો એકેમાંય ભલેવાલ નથી આવતો પણ જો એક વસ્તુ પકડી લઈએ એનો એ કીધું અને પકડવું પકડી લઈએ એટલે અત્યારે જ પકડી લો બાપુ કે છે કારણ કે અબ ના બની બને ગી અબના બની તો ફિર ક્યા બને ગી જનની તેરી તું બની એટલે બાપુએ પ્રાર્થના કરી કે બસ તમે એનો સમય એનો વયો જાય છે બસ કશુંક વસ્તુ કોઈ પકડી લો એક વસ્તુ તમને બધી વસ્તુની અંદર એમ કે કે એનો લઈ જશે આગળ અને આ બાકીની જે બધી ચોપાઈઓ છે બાપુએ એનો છેલ્લા બે ત્રણ દિવસમાં બધી જલ્દી જલ્દી લીધી હતી એટલે હું પણ બાપુની સ્પીડમાં જ જઈશ કારણ કે બાપુનું જ બધું લખેલું છે એટલે મંત્ર મહામની વિષય વ્યાલ કે મેટત કઠિન કુઅંક ભાલ કે મંત્ર મહામની विषय ब्याल के बेत तर्थ कठिन तर्थ तो अंक भाल के मने एवं तू के बापू आ कथा में बॉस्टन की कथा में छोड़ो भाई आ चौपाई पर बहु बोले कदा मैंने एवं लगे कि आ चौपाई पर आखी कथा थई सके हाँ मंत्र महामनि विषय ब्याल के મેટત કઠિન કુ અંક ભાલ કે પણ મને એવું લાગે છે બધું આખું બીજું બધું પૂરું કરવાનું હતું એટલે બાપુ એ જલ્દી જલ્દી એનું આ વસ્તુ લઈ લીધી પણ એનો અર્થ થયો છે મંત્ર મહા મની વિષય બ્યાલ કે આ વિષય રૂપી સાપ એનો માટે વિષય રૂપી સર્પો માટે અને એનું ઝેર ચડે આપણને વિષયો આપણને ડંખે વિષય રૂપી સર્પોનું આપણને ઝેર ચડે એને ઉતારવા માટે આ એ મંત્ર મહા છે જે જે એમ કે કે સાપનો નાગ ઉપર હોય એવું કે છે એ જ મણીને તમે નાગ કરડે ત્યાં લગાડી દો તો એનું ઝેર ચૂસી લે તો આ રામજીના જે ચરિત્ર છે તે આપણા માટે મહામંત્ર મહામંત્ર મણી બનીને એ મણી બનીને એમ કે આપણા બધા વિષયોનું રૂપીનું જે ઝેર છે તે એમ કે કે એનો ચૂસી લે છે મટાડી શકે અને આ અડધાલી આગલી છે મેટત કઠિન કુ અંક ભાલ કે રામચરિત રામચરિત માનસ રામજીના ચરિત્ર એ એનો પાઠ કરવાથી એને સાંભળવાથી એનું 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 અધ્યયન કરવાથી એ ચોપાઈઓને ગાવાથી મેટત કઠિન કુ અંક ભાલ કે આપણા ભાલ પર આપણા પ્રાર્ધમાં જે ખરાબ કુઅંક ખરાબ અંકો લખાઈ ગયા હોય જે વિધાતાએ લખ્યા હોય આપણા કર્મના હિસાબ કરી કરીને એને પણ મટાડી શકે હવે તમે વિચાર કરો કે આ રામચરિત માનસમાં કે કોઈ પણ હરિચરિત્ર હરિચરિત્ર આટલી બધી તાકાત હોય કે મેટત કઠિન કુ અંક ભાલ કે આપણા એનો પ્રારબ્ધમાં આપણા ભાલમાં લખાયેલા એનો જે ખરાબ અંક હોય કુઅંક સારી વસ્તુ હોય એને રાવા દે પણ જે કુ અંક હોય દૂર કરી શકે હવે આ જ રામચરિત માનસમાં એનો જ્યારે નારદજી હિમાલયને ત્યાં જાય છે એનો અને એનો પાર્વતીજીનો હાથ જોઈને એનો કહે છે કે પાર્વતીજીને કેવો એનો પતિ પતિ મળશે અને પછી જે એનું વર્ણન કર્યું એની પરથી તો મેના તો ધ્રુજી ગયા કે આવો પતિ તો મારે ના જોઈએ મારી દીકરી માટે એમ કે એનો એટલે બહુ દુઃખી થયા એનો એટલે એનો હિમાલય પૂછે છે નારદજીને કે ભાઈ એનો કઈક આનો ઉપાય કઈ થઈ શકે એવું ખરું એનો કઈ કઈક આપણે કરી શકીએ તો નારદજી કહે છે કહ નારદજી કહ કહમોનીસ હવે નારજ ના શબ્દો છે કે વિધાતાએ આપણા અંકમાં જે લખી દીધું આપણા ભાલમાં આપણા પરાતમાં જે લખી દીધું એને કોઈ મટાડી ના શકે દેવ દનુજ એનો નર નાગ મુનિ કોવું હાર તો પછી કે આવું સ્પષ્ટ લખી દીધું નારદજીમાં લખી દીધું કઠિન કુઅ ભાલ કે તો પછી કેવી રીતે રામચરિત બાપુએ કીધું કે જુઓ નારદજીએ શું કીધું દેવ ધનુજ નર નાગ અને મુનિ આટલા આટલા લોકો ગણાય રાઈટ આમાં તો કઈ રામચરિત્ર તો આવતું નથી ને રામનું નામ નથી આવતું અને દેવ ન મટાડી શકે પણ મહાદેવ તો મટાડી શકે કારણ કે શબ્દ પર જુઓ બાપુ કે દેવ દનુજ નર નાગ મુનિ આટલાથી એમ કે આપણા અંકમાં જે લખાઈ ગયું હોય એ ન બદલી શકે દેવ ન બદલી શકે પણ મહાદેવ બદલી શકે એનો રામ બદલી શકે એનો હરિનું નામ બદલી શકે એનો અને હરિના ચરિત્ર એનો એ બદલી શકે એટલે આ લિસ્ટમાં છે તે ના બદલી શકે પણ બીજા ઘણા બધા લિસ્ટમાં નથી તે બદલી શકે ને એમાંનું એક આ રામચરિત માનસ છે કે જો રામચરિત માનસની કૃપા આપણી પર થાય હવે આટલું આટલું કીધા પછી પણ બાપુ કે છે કે ઘણા લોકોને શંકા થાય કે આવું તો આવે તો હોય કે બધા આવે જે શાસ્ત્રની ચર્ચા થતી હોય એ શાસ્ત્રમાં બધા જ યુનો ગીતાની ચર્ચા થતી હોય તો ગીતા ગાવા વાળાએ આવું કે ભાગવતની ચર્ચા ગાવા કે તો એ તો ભાગવત વાળાએ આવું કે અને માણસની રામચરિત માનસની ચર્ચા થતી હોય રામાયણની તો રામાયણ વાળાએ આવું કે બાપુએ કીધું કે તમે આટલું આટલું જરૂર કરજો કે ત્રણ ત્રણ જગ્યાએ ક્યારેય કોઈ શંકા કરશો નહીં ત્રણ જગ્યાએ કુતર્ક કુતર્ક ન કરશો અને શંકા ન કરશો કોની પર એક તો કીધું સંત ઉપર કોઈ પણ સંત અથવા પછી હવે તમે એને સંત કહો કે એને સદગુરુ કહો બુદ્ધ પુરુષ કહો કોઈ સંત હોય કોઈ બુદ્ધ પુરુષ હોય કોઈ સદગુરુ હોય એની પર ક્યારેય શંકા ન કરશો એ જે કશું કહી દે એની પર તમને વિશ્વાસ કદાચ ન પણ હોય તો તમારે એવું સમજવાનું કે ભાઈ આ કે છે ને એ મારા મગજમાં બેસતું નથી પણ આવું કઈ ના હોય એવું નહીં કહેવાય એવું તમે કહી શકો કે આ જે કહે છે એ મારા મગજમાં રામાયણ હોય ગીતા હોય કે ભાગવત હોય એમાં તમને એવું લાગે તો પછી એવું નહીં આ તો બધું આવું તો કઈ ના હોય એવું ના હોય એવું નહીં આ વસ્તુ મારા મગજમાં ઉતરતી નથી કારણ કે આપણા મગજની લિમિટેશન છે એટલે આપણે એ સ્વીકારી લેવાનું પણ આવું ન હોય આ બધું ખોટું છે એવું ક્યારેય કહેવાનું નહીં કોઈ પણ શાસ્ત્રમાં લખેલું હોય એ જો આપણા મગજમાં ના ઉતરતું હોય તો ખાલી એટલું જ તમે કહી શકો કે મારા મગજમાં ઉતરતું નથી પણ એનું એની તમે તમે નિંદા કરી શકો એને વખોડી ના શકો ઈનો શાસ્ત્ર સંત અને ઈશ્વર તત્વ માટે જે કઈ કહેવાયું હોય એ કોઈ પણ ભગવાનની ચર્ચા થતી હોય પણ ઈશ્વર તત્વ માટે એટલે શાસ્ત્ર જે કહ્યું હોય તે સંત પુરુષ હોય જે કહ્યું હોય અને ઈશ્વર તત્વ વિશે જે કહેવાયું હોય એની પર ક્યારે તર્ક ન કરવો અને એની પર ક્યારે શંકા ન કરવી નું આપણા મગજમાં તો કહી દેવાનું મારા મગજમાં મંત્ર કે એટલે આપણા આપણા ભાલમાં આપણા પ્રારબ્ધમાં એનું શું શું લખાયેલું હોય એનો આ પ્રારબ્ધ કેવી રીતે લખાયું હોય તો કે આપણા કર્મથી આપણું પ્રારબ્ધ લખાયું હોય એમાં કર્મ ત્રણ પ્રકારના હોય બાપુ કે એક તો ક્રિયમાન કર્મ ક્રિયમાન કર્મ એટલે અત્યારે જે આપણે ક્રિયા જેની કરી રહ્યા છે ચાલુ જે આપણા કર્મો છે અત્યારના એને ક્રિયમાન કર્મ કહેવાય બીજું એમ કે એ સંચિત કર્મ કે જે કર્મો આપણા ભેગા થયેલા છે પણ હજી આપણે એને એમ કે કે એનું ફળ આપવા માટે હજી એ રાજ હોય છે એની એ બધા સંચિત કર્મોમાં જાય અને પ્રારબ્ધ કર્મ જે આપણા અત્યારે ભાલમાં આપણા જૂના જ સંચિત કર્મ પણ અત્યારે આપણા પ્રારભમાં લખાઈ ગયા છે એટલે ત્રણ જાતના કર્મ એનો કે ક્રિયમાન કર્મ સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ રામચરિત માનસ અથવા તો કોઈ પણ શાસ્ત્રમાં એ તાકાત છે કે આપણા ત્રણે ત્રણ કર્મો ને એ બાળીને ભસ્મ કરી કર સેવક સાલી પાલ શકીએ અભિમત સેવક સુલભ સુખદ શ્રી હર સે મોહરૂપી અંધકાર ને હરી લેવા માટે દૂર કરવા માટે એ દિનકર એટલે સૂર્યના કિરણ સમાન છે રામચરિત રામજી ના ચરિત્ર સેવક સાલી પાલ જલ ધરશે એનો સેવક રૂપી જે એનો ખેતી હોય એને 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 પકવવા માટે એનો

અને સેવત સુલભ સુખદ હરિહર અને સેવવામાં એ એ એકદમ સુલભ છે છે અને હરની જેમ આપણને સુખ આશ્રિત જે તે રામચરિત આપે મેં એમના કીધું કે એનો જે શાસ્ત્રમાં હોય એની પર આપણે એનો તર્ક નહીં કરવાનો શંકા નહીં કરવાની આશ્રિત જે માગે એ રામચરિત આપી શકે જો આપણી શ્રદ્ધા હોય તો કલ્પ બનીને सक सुख विसरदनूर्धन भगत जन जीवन धन से सकल सुकृत फल भूरि भोग से जग हित रूप साधु लोग से આશ્રિતો માટે આશ્રિતોના બધા જ ભોગો અને બધી ઈચ્છાઓ રામચરિત માનસ પૂરી કરી શકે આશ્રિત જેને રામચરિત માનસનો આશ્રય કર્યો હોય એ આશ્રિતના બધા જ ભોગો અને બધી જ ઈચ્છાઓ એ રામચરિત માનસ એનો પૂરી એનો કરી શકે અને જગહિત નિરૂપદી સાધુ લોક છે સાધુ સાધુ લોકોની જેમ એનો એ આપણું કલ્યાણ કરી કરી શકે રામ રામજીના ચરિત્ર તો સાધુ કોને કહેવાય બાપુએ કીધું કે સાધુ એને કહેવાય જે કલ્યાણ કરે લખ્યું છે કે જગ હિત નિરૂપી સાધુ લોક છે જે આપણું કલ્યાણ કરે અને જે ફક્ત કલ્યાણ જ કરે ક્યારેય આપણું અહિત ન કરે એ સાધુ સાધુ એને કહેવાય જે આપણને દિશા બતાવે રાય

સાદ રખવા રામજી ભરત ને કે છે ચિત્રકૂટમાં કે સહિત સમાજ તું મારા હા મારું સમાજનું સહિત સમાજ આપણા સમાજનું સહિત સમાજ તુરા હમારા ઘર બન ગુરુ પર સાદ રખવારા તમે લોકો ઘરમાં રહેશો તો ત્યાં અને અમે વનમાં છીએ તો વનમાં ઘર બન ગુરુ પ્રસાદ ગુરુની પ્રસાદ ગુરુની કૃપા એ જ આપણું રક્ષણ સાધુએ પવિત્ર ની વાત કરતા બાપુએ કીધું જનોય જેને આપણે જનોય કહીએ તો કે જનોયમાં ત્રણ ધાગા હોય હવે જુદા જુદા સંતોએ આ ત્રણ ધાગા સેના એ જુદી જુદી રીતે એનું એનું વર્ણન કર્યું છે બાપુ કે એને તમે એનો આ ભક્તિ જ્ઞાન અને કર્મનો ધાગો પણ કહી શકો સત્ય પ્રેમ કરુણાનો કેવો હોય તો એનો પણ કહી શકો પણ એનો મુખ્યત્વે સામાન્ય રીતે આ આ ત્રણ ધાગાઓ છે એક તો પિતૃઓને યાદ કરીને કે એ ધાગો આપણને સતત આપણા પિતૃઓને યાદ કરાવે યાદી આપે સ્મરણ આપે બીજું બીજો ધાગો છે જે આપણા આચાર્ય આપણા ગુરુ આપણા ઋષિ મુનિઓને જે આપણને યાદ કરાવે અને ત્રીજો ધાગો છે દેવતાઓને દેવી દેવતાઓને યાદ કરીને કારણ કે એની આપણને કાયમ યાદી રહે એટલા માટે ત્રણ ધાગાની એક જનોય આવે એક તો પિતૃ ઋણ મા બાપનું ઋણ જે આપણે આગળ વાત થઈ કે મા બાપને ક્યારેય ભૂલવું નહીં એટલે પિતૃ ઋણ બીજું ઋણ છે આપણા ઋષિનું ઋણ આચાર્ય ગુરુ આચાર્યનું ઋણ અને ત્રીજું ઋણ છે દેવતાઓનું ઋણ આપણી પર છે અને આ ત્રણ ઋણને યાદ કાયમ આપણે યાદ રાખીએ ત્રણેયના ઋણને એટલા માટે જનો એના આ ત્રણ ધાગા હોય મેં કહ્યું એમ એના બીજા પણ ઘણા અર્થ હોય પણ બાપુએ આ અર્થ ત્યાં સમજાયો અને આ ત્રણેયનું ઋણ ઉતારવા માટે આપણે એ એનો એ એનો પ્રયત્ન કરવો જોઈએ પિતૃઓનું ઋણ કેવી રીતે ઉતારવાનું તો એટલે ઉતારવાનો પ્રયત્ન કરવાનો ઉતરે તો નહીં આ ત્રણે ત્રણેનું ઋણ આપણી ક્યારેય ઉતરે નહીં પણ આપણે આપણો પ્રયત્ન કરવાનો પિતૃ ઋણ એનો ઉતારવાનો પ્રયત્ન કરવા માટે આપણે તર્પણ કરવાનું પિતૃઓનું અને શ્રાદ્ધ કરવાનું અને શ્રાદ્ધનો એક અર્થ બાપુએ કીધો કે આપણે શ્રદ્ધાથી

એટલે એમના શાસ્ત્ર ના હોત તો બાપુ કે આપણું શું થાત રામાયણના હોત તો મારું શું થાત એમ કે એનો અને તમારું એ શું થાત એમ કે કે આપણે આપણે જાણીએ છીએ એટલે એમ કે એનો ઋષિમુનિઓનું અને આચાર્યોનું ગુરુઓનું ઋણ ઉતારવા માટે એમને લખેલા શાસ્ત્રનો આપણે અધ્યયન કરવાનું પાઠ કરવાનું એનો સ્વાધ્યાય કરવાનું એટલે એનાથી આપણું એનો ઋષિ ઋણ થોડુંક ઓછું થાય અને ત્રીજું દેવ ઋણ દેવતાઓનું દેવી દેવતાઓનું ઋણ એનું ઉતારવા માટે આપણે યજ્ઞ કરવાનો હવન કરવાનો યજ્ઞમાં આપણે જે આહુતિ આપીએ એ જાય તો અગ્નિ દેવતા પાસે પણ એવું કહેવાય છે કે અગ્નિ દેવતા એ આહુતિને લઈ અને એનો 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 જે હોય એને આકાશમાં જાય અને બાકીના દેવતાઓને પ્રસાદ આપે એટલે એમ કે યજ્ઞ કરવાનો હવન કરવાનો અરે યજ્ઞ હવન આપણાથી નહીં થઈ શકે તો આપણે દીવો કરીએ ને એ દીવો પણ એની પણ જ્યોત ધીરે ધીરે ઉપર જાય આપણે દેવ દેવતાઓની પૂજા કરીએ ત્યારે દીવો પણ મૂકીએ ને પ્રસાદ પણ મૂકીએ એટલે એ એ અગ્નિ દેવતા એમ કે એનો એ એ પ્રસાદની સુગંધ લઈને પણ એમ કે આકાશમાં જાય એટલે દેવ દેવદેવતાઓનું ઋણ આપણા પરથી ઓછું થાય દેવ દેવદેવતાઓની વાત નીકળીએ એટલે બાપુ કે મહાદેવની પણ વાત કરી દે કે મહાદેવ એનો શિવના પાંચ મુખ પંચમુખી શિવ જેને કહેવાય એ પાંચ મુખની બાપુ એ ચર્ચા કરી આપણે ખાલી નામ હું બોલી જાઉં એક તો અઘોર મુખ્ય નિર્વાન રૂપમ સ્વરૂપમ નમા સમી એટલે પાંચ શિવજીના પાંચમુખી શિવના પાંચ મુખ છે આ પંચ પંચમુખી શિવ ની વાત આવી એટલે બાપુએ કીધું ઈચ્છાના પણ પાંચ પ્રકાર હોય છે પાંચ પ્રકારની આમ તો ઈચ્છાઓ ઘણી બધી હોય પણ બાપુ કે એને કેટેગરીમાં મૂકવાની હોય તો પાંચ મુખ્ય કેટેગરીમાં ઈચ્છાઓને મૂકી શકાય એક તો ભોગે ભોગની ઈચ્છાઓ અને ભોગ એટલે તો પછી કેટલાય છપ્પન ભોગ એટલે કે એનો એનો એ ભોગની ઈચ્છાઓ કેટલી જાતના ભોગો છે માન માનેચા એટલે માનની ઈચ્છા બધા મને માન આપે મને સન્માન આપે મને આદર આપે માનની ઈચ્છા માનેચા ત્રીજી ઈચ્છા બાપુએ કીધું મોક્ષેચ્છા એ લગભગ બધાને જ હોય કે આપણને મોક્ષ મળે મુક્તિ મળે મોક્ષ ની ઈચ્છા ચોથી મહેચ્છા એટલે આપણી મહાન ઈચ્છાઓ મોટી મોટી ઈચ્છા જેને આપણે મહાત્વાકાંક્ષા કહી શકીએ એ બધી મહેચ્છામાં જાય અને ચોથી પાંચમી ઈચ્છા બાપુએ કીધું મનોર મનોરથે એટલે મનોરથ આપણા જુદી જુદી જાતના જે મનોરથ છે એ મનોરથની ઈચ્છા

કથાના મનોરથી એટલે એક નવો શબ્દ મળ્યો એનો યજમાન બદલે મનોરથી શબ્દ એટલે ઈચ્છાના પાંચ પ્રકાર અને ઈચ્છાની વાત આવી એટલે કે ઈચ્છા જ્યારે બહુ આપણી તીવ્ર થઈ જાય આપણી આ પાંચે પ્રકારની ઈચ્છાઓ એ ઈચ્છાઓ જે બધી છે આપણી એ જયારે તીવ્ર થઈ જાય ત્યારે એને ઈશ્ણા કેવો ઈચ્છાઓ જ્યારે અતિ તીવ્ર થઈ જાય ત્યારે એને 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 ઈશ્ના કહેવાય અને પ્રકારની હોય એટલે મૂળ શબ્દ તો ઈષ્ણા પણ એટલે એમ કે ત્રિષ્ણા કહેવાય કે જે તીવ્ર ઈચ્છાઓ એને એનો ત્રિષ્ણા કહેવાય સુતેષ્ણા વિતેષ્ણા અને લોકેષ્ણા સુત વિત લોક ઈશનાતી કે મતિન કૃતન મલિની સુત વિત લોક ઈશ્ણાતી કેહિ કે મતીન કૃતન મલિની ઉત્તરકાંડ આવે છે કે સુત વિત લોક સુતેષના વિતેશના અને લોકેશના આ ત્રણ ઈચ્છના એ કોની મલિન નથી કરી દરેક વ્યક્તિઓમાં કે પછી એ આપણી બુદ્ધિને મલિન કરી દે છે એક તો સુતેષા એટલે એમ કે આપણા બાળકોને લગતી જે ઈચ્છાઓ હોય આપણી એ બહુ તીવ્ર થઈ જાય બીજી વિતેષણા વિત્ત ધન ધનની જે બધી ઈચ્છા હોય એકદમ તીવ્ર થઈ જાય એટલે એ વિતેષના થઈ જાય અને લોકેશ ના એટલે લોકો મને માન આપે મને આદર આપે મારું મારું નામ હોય હું ગયા પછી પણ મારું નામ રહેવું જોઈએ બાપુ કે કે એનો એનો હોસ્પિટલ કોઈ બાંધે કે અન્ન ક્ષેત્ર બાંધે એમાં નામ લખાવે તો તો બાપુ કે સમજ્યા પણ પંખાના ત્રણ પાખિયા પર ત્રણે ત્રણ પર નામ લખાવે એટલે તો હવે લોકેશના ની હદ કહેવાય ને કે જઈનો અને એટલે એમ કે આ ત્રણે ત્રણ ઈશનાઓ આપણને બહુ સતાવે છે એનો આગળ કુપથ કુતર્ક કુચાલી કલી કપટ દંભ પાખંડ ધન આનંદ જે ગામડાઓમાં રહ્યા છે એનો એ લગભગ બધા અને મોટા ભાગના અહીંયા બધા આપડા દેખાય છે બધા ગામમાં જ મોટા થયા છે એટલે બધા એ આપણે ગામમાં નિમાડો હોય હોય અને એને પછી એવું સરસ રીતે જે આગ હોય આગ બહાર ના જાય એ અંદર ની અંદર જ હોય એટલે એને 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 બધું અંદર જે હોય એને જે પકાવવાનું હોય એ નિમાળામાં બરાબર બધું પકવી શકાય એવી રીતે બાપુ કે છે પ્રચંડ એના પ્રચંડ અગ્નિની અંદર એમ કે નિમાડા જેવા પ્રચંડ અગ્નિમાં જો નાખી દઈએ તો આ બધું સાતે સાત વસ્તુ આપણું બળી અને ખાક થઈ જાય કઈ સાત વસ્તુ

અને આપડા આ સાતે સાત વસ્તુઓને ખતમ કરી શકે એનો કોને કોને કુપથ કુપથ નો અર્થ કીધું કે માર્ગ માર્ગ ખરાબ ખોટો માર્ગ એને કુપથ કહેવાય હરામના માર્ગનો જે આપણે ચાલીએ છે એ આપણા હરામના માર્ગને બાળીને રામચરિત માનસ ભસ્મ કરીને કુપથ કુતર્ક આપણા કુતર્ક આપણા ખોટા ખોટા તર્ક આપણા ખોટા ખોટા વિચારો આપણી આ બુદ્ધિની બધી એ એને કુતર્કને આ રામચરિત એમ કે નિભાળો બની અને એ બાળી નાખે બધે અને કુતર્કમાં મેં અમે આગળ કહ્યું એવી રીતે કે કુતર્ક તર્ક કરવાની છૂટ છે પણ કુતર્ક ખરાબ તર્ક કરવાની છૂટ નથી અને એમાંય કોઈ પણ તર્ક આ ત્રણ વસ્તુ પર કર્યું હોય જે આપણે આગળ ચર્ચા થઈ એ બધાને કુતર્ક કહેવાય સંત કે સાધુ પર કરેલો તર્ક કુતર્ક શાસ્ત્ર પર કરેલો તર્ક એને ભલે તમે તર્ક કહેતા હોય પણ એ કુતર્ક કહેવાય અને ઈશ્વર તત્વ પર કરેલો કોઈ પણ તર્ક એને કુતર્ક કહેવાય એટલા માટે કે એનો આ આ ત્રણે ત્રણ વસ્તુ પર એમ કે અને એ સિવાય પણ આપણે તો એનો બધા ઘણા બધા તર્કો કરતા હોય છે ખોટી ખોટી ચર્ચાઓ એનો ટાઈમ પાસ જેને એટલે એ બધા કુતર્ક એ બધા એને એને એ આ અગ્નિની રામચરિત માનસના અગ્નિમાં એ એ બધા જાય કુપથ કુતર્ક કુચાલી કલી કુચાલી કુચાલી એટલે ખોટી ચાલ આપડી ખોટી ખોટી રમતો આપણે બધાને જે એનો ફસાવીએ રમતો કરી કરીને એ રમતો એ આપણી કુચાલી પણ આની અંદર બળીને ભસ્મ થઈ જાય કલી કલી એટલે શું કીધું કળી એટલે કલી એટલે કલિયુગમાં કલિયુગનો જે પ્રભાવનો મેલ છે તેને કલી કહેવાય કળિયુગના પ્રભાવનો જે મેલ છે તેને કલી કીધું એ પણ એમ કે આપણો રામચરિત માનસમાં બળીને ભસ્મ થઈ જાય કપટ કપટ એટલે જે આપણે એમ કે છુપાવીએ એ ખરાબ યોજના કરીએ એને કપટ કહેવાય કોઈ કપટ કરીને આ કર્યું કપટ મુનિની જેવી વાર્તા આવે છે એવું કે કે ખરાબ યોજના છુપાવીને કરેલી યોજના એ કપટ આપણે બધા કપટ બળીને ભસ્મ થઈ જાય દંભ દંભ એટલે આપણે જે નથી તે દેખાડવાની કોશિશ એનું નામ દંભ કહેવાય આપણે જે નથી તે દેખાડવાની જે આપણે કોશિશ કરીએ એને દંભ કહેવાય એ દંભ પણ આપણો બળીને એની અંદર ભસ્મ થઈ જાય રામચરિત માનસમાં કુતર્ક કુચાલી કલી કપટ દંભ પાખંડ 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 એટલે અખંડ ને આપણે જાણતા નથી ખંડ પણ થોડું થોડું ખંડિત જ્ઞાન થી આપણે અખંડ જ્ઞાની છીએ એવો દેખાવ જે કરીએ આપણે આડંબર એને પાખંડ કહેવાય એટલે આપણું પાખંડ પણ એમ કે કે આ રામજીના એની અંદર રામચરિત માનસની અંદર એ નિમાળાની અંદર આપણો બળીને ભસ્મ થઈ જાય તો કુપથ કુતરક કુચાલી કલી કપટ દંબ પાખંડ ધન રામ ગુન ગ્રામ જીમી ઈદન અન પ્રચંડ રામ ચરિત રાકેશ રાકેશ એટલે કે ચંદ્ર ચંદ્રમાના ના કિરણ ની જેમ એ બધા માટે સુખદ છે કારણ કે ચંદ્રના કિરણો આપણને શીતળતા આપે આપણને સુખ આપે એવી રીતે રામજીના ચરિત્ર જે છે એ ચંદ્રના કિરણો બનીને આપણને શીતળતા આપે આપણને સુખ આપે પણ સજ્જન કુમુદ ચકોર એનો કુમુદ અને ચકોર એને માટે તો એનો વિશેષ એનો એ આપે લાભ આપે ચકોરને અને કુમુદને એ એવી રીતે આ સજ્જન રૂપી જે ચકોર ને કુમુદ છે એના માટે આ રામચરિત વધારે લાભ આપે વધારે એનો સુખ આપે કોઈને દિવસે પ્રશ્ન કર્યો કે બાપુ અમે બધા ઓવરઓલ આટલા બધા દુઃખી કેમ છીએ આટલા બધા સ્ટ્રેસફુલ કેમ છીએ એનો કોઈ એનો કોઈ ઉપાય ખરો આમ કે અમારા બધા સ્ટ્રેસ અમારો અમારા દુઃખો આ બધા એનો ઓછા થાય એવો કોઈ ઉપાય ખરો તો બાપુએ કીધું કે પહેલા તો આપણે આપણા જે સ્ટ્રેસ ને દુઃખો જે છે એના કારણો સમજી લઈએ કોઈ કીધું એના એના ચાર કારણો છે કે રામ રાજસુનું સચરાચર જગમા કાલ કર્મ સુભાવ ગુણ દુખ કૃત નાહી કાગીજી गरुड़ जी ने कहे राम राज्य में केव भाई राम राज्य नभगेश हे नभगेश हे गरुड़ सांभ राम राज नभगेश सुनु सचरा चर जग माही काल कर्म स्वभाव गुण कृत दुख का ही ना ही। आ चार प्रकार ना दुख राम राज्य में ક્યારેય નતા ને કોઈ નહીં નતા રામ રાજ્ય દરમિયાન કયા કઈ કઈ પ્રકારના દુઃખ એક કાળનું દુઃખ એક કર્મ નું દુઃખ એક ગુણ નું દુઃખ અને એક સ્વભાવ નું દુઃખ અને ની ચર્ચા કરતા છેલ્લે દિવસે બાપુ એ કીધું કે કાળનું દુઃખ એટલે શું તો કે કે આપણો સમય ખરાબ ચાલતો હોય આપણા ગ્રહો ખરાબ ચાલતા હોય એને કાળ ના દુઃખ કહેવાય કે ભાઈ તમે ગમે એટલું કરો પણ એનું આપણે ના કહીએ કે હવે સાચું ખોટું તો ભગવાન જાણે એ બધા એનો જ્યોતિષીઓ જાણે પણ આપણે કહીએ ને અત્યારે મારા બધા ગ્રહો ખરાબ ચાલે છે અત્યારે મારો સમય ખરાબ ચાલે છે એને કાળના દુઃખ કહેવાય પણ બાપુ કે એટલે સુધી ન જવું હોય તો એવું કહો ને કે કે એનું સુનામી આવે એ પણ કાઢનું કહેવાય પણ ગરમી પડે બાપુ કે અતિશય ગરમી પડે ઇન્ડિયામાં તો એકસો સુધી પહોંચી જાય એ એ પણ કાળ કારણ કે ઉનાળાનો સમય છે એટલે ગરમી પડે છે એવી રીતે ઠંડી પડે બરફ પડે એનો ત્યારે સમજવાનું કે ભાઈ એ ઠંડીનો કાળ છે એટલે એટલે કે એ કાળના એ એક કાળના દુઃખ હોય કાળને લીધે આપણને પરેશાન કરતા હોય બીજા એક કર્મના દુઃખ હોય કર્મના દુઃખમાં આપણને થાય કે પણ અમારા તો કર્મ બધા બરાબર છે અમે ખોટું કર્મ કરતા નથી બાપુ કે બરાબર છે એવું લાગે કે અમે કઈ ખોટું કરતા નથી પણ ચાલો માણી લીધું એક વાર કે તમે કઈ ખોટું કરતા નથી પણ તમે એવી તો કેવી રીતે ખાતરી આપી શકો કે તમે પાસ્ટમાં ખોટું નથી કર્યું એવી તો કોઈ ખાતરી ના આપી શકે જન્મોજન્મની યાત્રા છે આપણી પાસ્ટમાં આપણે શું કર્યું તેની તો આપણને ખબર નથી તો કર્મના જો કર્મના દુઃખ તમારા મગજમાં ઉતરતા ના હોય તો બાપુ કેવું સમજી દેવાનું કે પાસ્ટમાં મેં ખોટા કર્યા હશે અત્યારે તો હું કઈ ખોટું કરી જ ન શકું અત્યારે તો હું જે કરું એ બધું બરાબર વિચારીને જ કરું ખોટું પગલું ભરું જ નહીં પણ હવે પાસ્ટમાં કદાચ થઈ ગયા છે ગયા જન્મમાં પૂર્ણ જન પૂર્વના જન્મોમાં થઈ ગયેલા પાપો ને પણ એવું થયું ને કાગભુસું ક્યાં કોઈ પાપ કર્યું હતું કોઈ પાપ એને તો હરિની ચર્ચા કર્યા સિવાય કશું કર્યું નથી પણ છતાં કેવું પડ્યું એક શુલ મોહી બિસરન કાવું ગુરુ કર કોમલ શીલ સુભા એક વસ્તુ તો ક્યારેય ભૂલી નહીં શકું ગરુડ કે મારા ગુરુ ને અપમાન કર્યું એક જન્મમાં મેં મારા ગુરુ નો એક શૂલ મોહી બિસર નકા હું ક્યારેય ભૂલી નહીં શકું કે મારા એટલે કાગુસુંડી જેવા થઈ ગયું હોય તો હવે આપણી તો શું એટલે કર્મના આપણા જે સંચિત એના કર્મના જે બધા દુઃખ હોય એના લીધે દુઃખ આપણને આવે એક કાળને લીધે આપણને દુઃખ આવે બીજું આપણા

સાધન સરોજ એને એને સ્વીકારી લીધું આપણે પણ જોવા જઈએ ને તો લગભગ છોટું ભાઈ આપણે રજો ગુણ અને તમો ગુણથી જ ભરેલા છીએ રજો ગુણ એટલે પ્રવૃત્તિ આખો દિવસ સવારથી અને એમાં તો આપણે પાછા એ લઈએ કે જો હું તો આખો સવારથી સાંજ સુધી હું કામ જ કરું એમ કે કહીનો પણ એ તારે કરવું જ પડે કારણ કે રજોગુણથી તું ઘેરાયેલો છું કે ઘેરાયેલી છું એટલા માટે પણ પછી અમારા જેવા સોફા પર પણ બેઠા હોય કારણ કે એ તમામ ગુણથી ઘેરાયેલા હોય એટલે આળસથી ઘેરાયેલા હોય એને સોફા સિવાય કશું દેખાય નહીં એટલે સત્વગુણ ગુણવાળા તો બહુ ઓછા હોય કે જે ઈનો ઈનો જેટલી ક્ષણો મળે એટલી વ્યર્થ કાલત્વમ વ્યર્થ કાલ ન બગાડે અને હરિનું નામ લે એ બધા સત્વગુણથી ભરેલા આપણામાં થોડોક થોડોક સત્વગુણ હોય એનો થોડોક થોડોક વાર આવી જાય સવારે પૂજા કરીએ તો આવી જાય સાંજે પ્રાર્થના કરીએ તો આવી જાય સત્સંગમાં બેઠા હોય તો થોડીક વાર આવી જાય કથામાં થોડીક વાર આવી જાય પણ બાપુ કે કથામાં એ સત્વગુણ એકલો ના હોય આપણો રજો ગુણ તો ચાલુ જ હોય આપણે ચારે બાજુ થાય કોણ આવ્યું કોણ કોણ ગયું ક્યાં બેઠું બાપુએ બોલાવ્યા રજો ગુણ કરાવે આપણને જરા આમ કરીએ મારી જગ્યા લઈ લીધી એ બધી એના માટે ઝઘડા કરીએ તમો ગુણ આપણા એટલે આપણે કથામાં તો બેસીએ પણ રજો ગુણ ને તમો ગુણ લઈને બેસીએ એટલે એ ગુણ આપણને દુખી કરે અને ચોથી વસ્તુ કીધું બાપુ કે આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે સૌથી વધારે આપણને દુઃખ આપે કોણ તો કે આપણો સ્વભાવ જ આપણને દુઃખ આપે સૌથી વધારે દુઃખ આપણને નથી કાળ આપતો કારણ કે કાળ બદલાયા કરે બાપુ કે કાળ ગરમીનો કાળ હોય પછી ઠંડી આવે પછી વચ્ચે એનો એનો ઋતુ પણ આવે કાળ બદલાયા કરે ગ્રહો પણ આપણા ખરાબ હોય પણ ગ્રહો બદલાયા કરે તો કાયમ ગ્રહો ગ્રહોઝ આર મુવિંગ ઓલ ધ ટાઈમ એટલે બાપુ કે ગ્રહો બદલાય કાળ બદલાયા કરે કર્મ કર્મ આપણા સંચિત હોય પણ એનું દુઃખ આપણે ભોગ્યું એટલે એ કર્મ પતી ગયું એનું દુઃખ આપણે ભોગવી લીધું એટલે પછી બીજું કર્મ એટલે કર્મ પણ બદલાયા કરે એ કર્મ તું બીજું આવે એનું ગુણ આપણે ગુણ હોય તો કે આપણે એનો મોટે ભાગે તો રજો ગુણ ને એનો તમો ગુણમાં ક્યારેક ક્યારેક સત્વગુણમાં પણ પ્રવેશ કરીએ એટલે આપણો પ્રવેશ ત્રણે ત્રણ માં હોય થોડીક વાર રજો ગુણ થોડી વાર તમુ ગુણમાં ઘણી વાર એમ કે સત્વગુણમાં હોય થોડીક વાર માટે પણ સ્વભાવમાં કઈ ના હોય સ્વભાવ તો જે હોય ને મારીને આવેલો એનો એ જ હોય દરમિયાન નહીં યુગો યુગ થી જન્મ જન્મારાઓ થી બાપુ કે સ્વભાવ આપણી જોડે જ આવતો હોય એટલે આ ત્રણ ચાર માંથી જો એક બદલાય ના એવી કોઈક વસ્તુ હોય જે આપણને કાયમ દુખી કરે એવું તો એ વસ્તુ છે આપણો સ્વભાવ અને બહુ સમય નથી આજે પણ બાપુએ કીધું ટૂંકમાં કીધું કે એનો ભગવાન કૃષ્ણ એનો ગેડી દડો એમનો બોલ પડી ગયો એનો યમુનામાં લેવા ગયા અને કાળી નાગ એ ત્યાં આગળ હતો ને કાળી નાગ ને ભગવાન યુદ્ધ થયું તો ભગવાન કાળી નાગ કે ભગવાન તમે મને મારી નાખો એમાં તમારી શું મોટા એમ કે તમે તો ઈશ્વર છો તમે જે ધારુ તે કરી શકો તમે એ કામ કરો ને મારો સ્વભાવ બદલી નાખો ને કારણ કે મારો સ્વભાવ એ છે કે જે કોઈ આવે મારી નજીક પાણીમાં પડે એને મારે ડંખ મારવાનું એ સિવાય મને કોઈ આવડ બીજું કોઈ વસ્તુ મને આવડતી જ નથી તમે બદલો તો ભગવાન કૃષ્ણ ભગવાન કરી દીધા કે ભાઈ હું તારો સ્વભાવ ના બદલી શકું હું તને મારી શકું તને જીવડાવી શકું પણ તારો જે જન્મા જન્મારાનો સ્વભાવ આવ્યો છે એ સ્વભાવને હું બદલી ન શકું તો કે મારો સ્વભાવ બદલવો હોય શું કરું તો કે તું કોઈ સંત પાસે જા અને સ્વભાવ બદલવો હોય તો આપણે કોઈ સંત પાસે જવું પડે અને સંત એકલોય નહીં આખું મોટું લિસ્ટ છે પણ હવે એ લિસ્ટ પાસે આપણા નથી કેટલા કેટલા જન આપણો સ્વભાવ સાધુ સદગુરુ સંત બુદ્ધ પુરુષ સ્વભાવ બદલી શકે સત્સંગ આપણો સ્વભાવ બદલી શકે સત્સંગ જે આપણે અત્યારે કરી રહ્યા છે કથા કથા આપણો સ્વભાવ બદલી શકે રામચરિત માનસ આપણો સ્વભાવ બદલી શકે ગુણગાન એટલે કથામાં સત્સંગમાં ગુણ શકે અને હરિના નામનું સ્મરણ હરિનામ સ્મરણ એ આપણો સ્વભાવ બદલી શકે આટલી આટલી વસ્તુના આપણે આશરે જઈએ તો આપણો સ્વભાવ ધીરે ધીરે હોલે હોલે બદલાય આપણે બધા જ આપણે વિચાર કરો કે ભાઈ આપણે કથાઓ કથા સત્સંગ નતા કરતા ત્યારે આપણે કેવા હતા અને અત્યારે કેવા છે અરવિંદભાઈ જેવો છે કાં કેવું છું પહેલેથી જ હારો હતો ને એટલે પછી મારે બદલાવાની જરૂર એવું નહીં ને કોક જ વેરલો હોય એ કહી શકે ભાઈ હું આવો હતો ને હવે હું અત્યારે આવો છું એનો પણ આપણે અંદર અંદર સમજી જવાનું કે આપણે કેવા હતા એનો અને આપણે કેવા છીએ જે કઈ થોડું ઘણું આપણામાં એનો ફેર આવે એમ કે સત્સંગથી બદલાય એટલે આ ચાર વસ્તુ આપે છે એમાં સૌથી મોટું દુઃખનું કારણ છે સ્વભાવ અને આપણો જો સ્વભાવ બદલીએ તો આપણો આ દુઃખ દૂર થાય આપણો સ્ટ્રેસ દૂર થાય અને એ સ્વભાવ બદલવા માટે આપણે કથામાં જવું પડે સત્સંગ કરવો પડે કાં તો એનો શાસ્ત્રનો સહારો લેવો પડે સદગુરુ એનો પાસે જવું પડે એટલે હવે છેલ્લું એક એનો વસ્તુ બાપુએ બાપુને કોઈ પ્રશ્ન કર્યો એની ચર્ચા કરી દઉં કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચર્ચા છે કદાચ પાંચ એક મિનિટ આમ તેમ થઈ જાય તો માફ કરજો છેલ્લે દિવસે બાપુને કોઈ પૂછ્યું કે બાપુ પરિવારમાં સેતુ કેવી રીતે બંધાય પરિવારમાં સેતુ કેવી રીતે બંધાય અમે શું કરીએ સેતુ બાંધવા માટે અથવા તો અમારે શું કરવું જોઈએ કોઈક અમને ગાઈડન્સ આપો એનું ડિરેક્શન આપો આવો કોઈ સવાલ કર્યો અને એના જવાબમાં બાપુએ એનું એનું ઘણી બધી વસ્તુ કીધી અને થોડીક વસ્તુની આપણે ચર્ચા કરી લઈએ એક તો સૌથી પહેલું સ્વભાવ પરિવારમાં સેતુ બાંધવો હોય તો પહેલા આપણે આપણો સ્વભાવ બદલો આપણી તકલીફ શું છે કે આપણે બીજાનો સ્વભાવ બદલવો છોડવાય કે એને આવ કરવું જોઈએ એને આમ કરવું જોઈએ એનો એટલે એમ કે આપણે પડ્યા છે બીજાના સ્વભાવ બદલવામાં કારણ કે આપણને આપણા સ્વભાવની રહેલી તકલીફ તકલીફો કે એની મીન એના પ્રોબ્લેમ એ આપણને ખબર જ નથી કે આપણે આપણા સ્વભાવ પર બહુ વિચાર જ કર્યો નથી

પરિવારની વ્યક્તિઓ જેવી છે તેવી સ્વીકાર કરી એટલે આપણે આપણા ગ્રુપનું નામ સુંદરકાન ગ્રુપ પરથી એનું વર્ષો પહેલા કારણ કે બાપુએ સતત ત્રણ વર્ષ સુધી આ અમેરિકાની કથામાં સ્વીકાર સ્વીકાર ને સ્વીકાર પર જ વાત કરી છે એટલે કોઈ ને કોઈ રીતે એનો સ્વીકાર પર બાપુ બહુ બોલ્યા જ્યારે ત્રીજી વાર વાત કરી ત્યારે મેં આવીને છોટુભાઈ ને એનો વાત કરી મેં છોટુભાઈ મારી આવી ઈચ્છા છે એનો અને પછી પરેશભાઈને કહ્યું અને એમને પછી સુંદરકાન ગ્રુપ બદલી અને આપણું નામ સ્વીકાર ગ્રુપ રાખ્યું એટલા માટે કે આપણને કાયમ યાદ રહે કે આપણે સ્વીકાર ગ્રુપના માણસો છીએ તો આપણા પરિવારમાં જે વ્યક્તિ જેવી છે એવી એને સ્વીકાર કરી લઈએ કારણ કે સ્વભાવને તો કેવી રીતે બદલશું આપણે આપણા સ્વભાવને બદલી નથી શકતા તો બીજાના સ્વભાવને બદલવાની કોશિશ તો બેકાર છે એનું અને આપણે જોયું છે કે એની અંદર ઘર્ષણ સિવાય બીજું કંઈ થયું જ નથી એનો કારણ કે આપણે શું છે કે સો આ આપણે શું છે કે કોઈ માણસને સિઝોફ્રેનિયા હોય મેન્ટલ મેન્ટલ ઇલનેસ હોય અને એ આડું બિહેવિયર કરે તો આપણે સ્વીકારી લીધું છે કે ભાઈ આને તો એનો મેન્ટલ ઇલનેસ છે એટલે એ આવો બિહેવ કરે છે બરાબર પણ બાપુ કે કે આપણે સ્વભાવને સ્વીકાર્યું નથી કે આ વ્યક્તિ શું કરે એ સ્વભાવનો ગુલામ છે આ સ્વભાવ એનો યુગો યુગો થી એની જોડે આવ્યો છે એ એ સ્વભાવ સિવાય બીજું કઈ કરી જ જ ન શકે આપણે આ આ કોઈ દિવસે બાપુ કે વિચાર કર્યો નથી એનો અને કથા આગળ કથામાં એમને કહ્યું હતું કે આની પર આપણે વિચાર કરવો જોઈએ કે આપણે રોગોને સ્વીકારી લીધા છે અને અમુક રોગો હોય તો અમુક પ્રકારના એનો વર્તન બધાનું બિહેવિયર હોય અથવા તો શરીર પર એની અસર આવી હોય પણ સ્વભાવની અસર કેવી હોય આપણા શરીર પર આપણા વર્તન પર એને આપણે કોઈ દિવસે સ્વીકાર્યું નથી આપણે એવું કે એ ધારે તો બદલી શકે ન બદલી શકે એ ગમે એટલો પ્રયત્ન કરે તો તાત્કાલિક ન બદલી શકે હા બહુ વખત સત્સંગ પછી કથા પછી અધ્યાય પછી બદલી બદલાય થોડોક થોડોક બદલાય એનો પણ બહુ ન બદલાય એટલે આ સ્વીકારવાની જરૂર છે કે આપણા પરિવારમાં જે વ્યક્તિઓ જેવા છે એવા જ એમને સ્વીકારી લેવાનું કારણ બાપુએ કીધું કારણ કેમ કારણ કે ભગવાને એ વ્યક્તિઓને આપણા પરિવારમાં મૂકી છે છે આપણી જોડે એમનું એ લેણાને પૂરું કરવાનું છે સારી વસ્તુ છે એ આપણને સુખ આપશે અને આપણા કુકર્મો છે એ આપણને દુખ આપશે પણ કેવી રીતે એ આપણી પરિવારની વ્યક્તિઓ થઈને દુઃખ આપી શકે આપણને દુઃખ આપવા માટે પેરિસની વ્યક્તિ ના આવે અને પેરિસની વ્યક્તિ આપણને દુઃખ ન પહોંચાડી શકે આપણા કર્મનો હિસાબ કરીને જે દુઃખ આપવું હોય એ આપણી પરિવારની નજીકની વ્યક્તિ આપણને આપી શકે અને આપણા નસીબમાં જે સુખ લખેલું હોય આપણા કર્મના હિસાબ પ્રમાણે એ સુખ પણ આપણને આપણી નજીકની જ વ્યક્તિ આપી શકે અને પરિવાર એટલે હું ખાલી લોહીના સંબંધની વાત નથી કરતો આપણો આ એક પરિવાર છે એનો એટલે એ એ એ પરિવારની વ્યક્તિઓ જેવા છે તેવા આપણે સ્વીકારી લઈએ બીજું

દુઃખ આપે ક્યારેય આપણા વખાણ કરે ક્યારેય આપણને એનો કોઈક નિંદા કરે તો આ બધી જ વસ્તુને જથા લાભ જે લાભ આપણને મળે એ આપણે સ્વીકાર કરી લેવાનો કેવી રીતે કે મહારાજ કર્મો આ લોકોને નિમિત્ત બનાવી અને મને સુખ આપી રહ્યા છે અને મને દુઃખ આપી રહ્યા છે પણ એમાં એટલો સ્વીકાર કરવો પડે કે આ મહારાજ કર્મો કરેલા કર્મો જ મારે ભાગ પાછા આવ્યા છે એ સ્વીકાર બહુ 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 અઘરો છે એનો ભાવના નહીં કહેતો મંદિરમાં કે ભાઈ કઈ ગોળીઓ બોળીઓ લેવાની હોય તો મેં કીધું લઈ લેવાની આપણે હવે જીવવું છે કેટલું એનું જે કઈ પંદર વીસ પચીસ વર્ષ એટલે આપણું કઈ બોડી કાયમનું નથી છોટું ભાઈ જે કઈ ડોક્ટર આપે ગોળીઓ એ એ એ લઈ લેવાની કે ભાઈ એનો એનું બહુ બહુ એ નહીં કરવાનું એનું કે ભાઈ ના અમારે અમારે આ નથી લેવું અમારે તે નથી કે આ નથી લેવું અને મેં કીધું તમે બધા લો કે ના લો મારે તો ગોળીઓ લેવી જ પડશે કારણ કે કીધેલા કર્મ ના તો ભોગવવા જ પડે ને લોકોને ગોળીઓ આપી હોય તો મારે પછી તો ખાવી પડે ને એટલે આપણા જે કર્મ છે એ જ બધા આપણને સુખ આપે છે અને દુઃખ આપે છે આપણા પરિવાર દ્વારા એવું કરીને જથા લાભ સંતોષ માની અને એમ કે કરીએ તો પરિવારમાં એમ કે સેતુ બંધાય અને છેલ્લું પાંચમું બાપુએ કીધું કે પરિવારમાં તમે દર્પણ લઈને ફરો દૂરબીન લઈને નહીં પરિવારની અંદર દર્પણ લઈને ફરો દૂરબીન લઈને નહીં એટલે કે પરિવારની અંદર ફરો ત્યારે દર્પણ લઈને પહેલા તમે તમારું જુઓ તમે શું કરો છો તે આપણે તો દૂરબીન લઈને સહસ્ત્ર નયન પર દોષ નિહાર આપણે દૂરબીન થી બધાના દોષો જોતા હોય છે અને આમ કર્યું પેલા આમ કર્યું પેલા આમ કર્યું આને આમ કરવું જોઈતું હતું પેલા એનું આમ કરવું જોઈતું હતું આજ આજે જ મારી પર એનો કોઈકનું પેલું આવે ને આપણે વોટ્સએપમાં એ ઇન્ડિયા થી આવ્યું એનું કે ભાઈ એમ કે કે બધા જ લોકો છે એ કે બધાને ખબર છે આપણા બધાને ખબર છે કે બીજાએ શું કરવું જોઈએ આપણને બધાને ખબર છે કે બીજા શું કરવું જોઈએ પણ આપણે શું કરવું એ કોઈને ખબર નથી આપણને બધાને ખબર છે કે બીજા શું કરવું જોઈએ એટલે જ્યાં સુધી આ ચાલુ રહેશે ત્યાં સુધી પરિવારની અંદર સેતુ નહીં બંધાય તો પરિવારમાં સેતુ બાંધવો હોય તો આટલી વસ્તુ કરો દૂરબીન એનો ન રાખો દર્પણ રાખો આપણે શું કરીએ છીએ તે જુઓ તો એમ કે કે આ કથા અને આપણી આ બધી જે ચર્ચા અને સત્સંગ એ થોડું આપણું એનું સફળ થાય ભલે ધીરે ધીરે થશે કારણ કે આ સ્વભાવ બદલવાનું બહુ કઠિન કામ છે પણ ધીરે ધીરે આપણે કથા એનું સત્સંગ આવી રીતે એનું શાસ્ત્રોનો પાઠ કરશું તો ધીરે ધીરે એનો વાત આપણી એનો બનશે એટલે આપણે આ બધું ચાલી રાખીશું હવે આજે માનસ રામચરિત નો અહીંયા આપણે એનો વિરામ કરીએ છીએ અને આપણી જે કથા હજી બાકી રહેલી છે એનું ના ના હજી તો પાદુકા છોડું ભાઈ અડધું મૂકી છે આપણે કારણ કે પાદુકા અડધેથી હતી ને પછી આ રામચરિત માનસની અમુક અમુક વસ્તુઓ એટલી સરસ હતી જે વાણીનું તપ કેવાય એનું સંગી કેમ થવું તે અને પરિવાર ની અંદર સેતુ કેવી રીતે બંધાય આ બધી ચર્ચાઓ એટલી જીવન ઉપયોગી હતી કે નરેશભાઈ મને થયું કે એની પહેલા આપણે ચર્ચા કરી લઈએ અને હવે પાછા આપણે માનસ પાદુકામાં આવતા ગુરુવારથી પાછા જઈશું બધાને જય શિયા વડીલોને મારા પ્રણામ મામા મોટાભાઈ બધાને પ્રણામ